युक्रेन अने रशिया वच्चेना युद्धने कारणे खाद्य तेलोना भावमां भड़को जोवा मळी रह्यो छे। एक डब्बा पाछळ 400 थी 450 रूपियानो भाव वधारो थता गृहिणीओनी साथे खाद्य तेलनो वेपार करता वेपारीओ अने उत्पादको पण परेशान बन्या छे। छेल्ला 15 दिवसमां सिंग तेल अने सोयाबीन तेलना भावमां तोतिंग भाव वधारो थता गृहिणीओनुं बजेट खोरवायुं छे। सिंग तेलना डब्बानो भाव 2250 हतो ते वधीने हाल 2650 थई गयो छे, ज्यारे के सोयाबीन अने पामोलिन तेलमां एक डब्बा पाछळ 400 थी 500 रूपियानो भाव वधारो थयो छे। અત્યારે આ ખાદ્ય તેલના ભાવો બહુ વધેલા છે અને આ યુક્રેન રશિયાના જે હિસાબે જે યુદ્ધ થયેલું છે એનાથી કાચા માલની બહુ અછત છે અને ઉપર લેવલે બી ભાવ બહુ ફોરેન લેવલે બી ભાવ બહુ વધેલા છે, બરોબર છે, અને અત્યારે તેલના બહુ ભાવ વધેલ છે। છેલ્લા 10-15 દિવસથી તેલના ભાવમાં સતત વધારો જોવા મળે છે, તેની સીધી અસર અમારા ઘર ખર્ચના બજેટ પર જોવા મળી છે। પહેલાં તો આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો વિચાર કરતા હતા નહીં, પરંતુ હવે આપણે પૂરી ભજીયા જેવી કોઈ પણ વસ્તુ બનાવી હોય જે તળવાની વસ્તુ તો આપણે 10 વાર વિચાર કરવો પડે છે। યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે ભારતના બજારો ઉપર અસર જોવા મળી છે, ખાસ કરીને જે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાયું છે। દ્રશ્યો સીધા બતાવીશ કે જે આપ તેલના ડબ્બા જોઈ રહ્યા છો, આ તેલના ડબ્બા ખરીદવા હવે મધ્યમ વર્ગ માટે ખૂબ જ કઠિન ઊભું થયું છે, કારણ કે જે પ્રકાર છેલ્લા 15 દિવસમાં 400 રૂપિયા ઉપરાંત એક ડબ્બા પાછળ જે ભાવ વધ્યા છે તે ખાદ્ય તેલ મોંઘું થયું છે, તેના કારણે રસોઈ હવે મોંઘી બની ચૂકી છે। મોડાસા શહેરના દ્રશ્યો છે, ખાસ કરીને જે ગૃહિણીઓ છે પોતાના ઘરમાં રસોડું બનાવે છે, તેઓ જે આયોજન કરતા હોય છે આયોજન ખોરવાયું છે। મહત્વની બાબત એ છે કે તમામ જે ખાદ્ય તેલો જે છે તેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જે કાચો માલ આવે છે વિદેશથી અથવા તેલ આવે છે તે મોંઘું થયું છે, જે યુદ્ધનો કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેની અસર ભારત સુધી જોવા મળી રહી છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। 400 રૂપિયા ઉપરાંત એક ડબ્બા પાછળ ભાવ વધારાના કારણે ગરીબના ઘરે આજે તેલ મળવું મુશ્કેલ બને તેવી સ્થિતિમાં સરકાર દ્વારા જે નિયંત્રણો વેપારી ઉપર લાદવામાં આવ્યા છે તેના કારણે હાલ 400 રૂપિયા ઉપરાંત ભાવ વધારો છે, પરંતુ આ સ્થિતિ કાબૂમાં લાવવી ખૂબ જરૂરી છે। હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી। ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સુધારા બિલ પાસ થઈ ગયું છે। યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલના હાલોલમાં રહેશે। મહત્વપૂર્ણ આ બિલ જે કોંગ્રેસ વગર જ પાસ થઈ કરી દેવામાં આવ્યું, આજે કોંગ્રેસે જે સભામાંથી વોકઆઉટ કર્યો હતો સંસદમાંથી, ત્યારબાદ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, જે સહમતિથી સર્વસંમતિથી પાસ થઈ ગયું છે। જોકે યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલના હાલોલમાં રહેશે। પંચમહાલના ગોધરામાં એક ઘોડો વિફર્યો। લીલેસરા વિસ્તારમાં ઘોડાએ બે રાહદારીઓને બચકા ભર્યા, ઘોડો વિફરતા રાહદારીઓ અને રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ। ઘોડાની હરકતો બાદ ફાયર બ્રિગેડને આંગે જાણ કરાઈ, ફાયરની ટીમે વિફરેલા ઘોડાને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો। વિફરેલા ઘોડા પર પાણીનો મારો ચલાવાયો છતાં પરિણામ ન આવ્યું, ઘોડાને કોર્ડન કરી લાકડીથી પણ ઘેરવાનો પ્રયાસ કરાયો। જોકે આખરે ફાયરની ટીમે ઘોડાને રસ્સીથી બાંધવા સફળતા મળી, ફાયરની ટીમે વિફરેલા ઘોડાનું સફળ રેસ્ક્યુ કર્યું। ગોંદરા વિસ્તારમાં આવી અને ઘોડો બેકાબુ થયેલો હોવાથી એને ભારે જહેમત બાદ અમારી ફાયર ટીમે પકડી અને સ્થાનિક રહીશોને સોંપી દેવામાં આવ્યો છે। એક ઘોડો લીલેસા રોડ પર લાવતા જતા લોકોને કરડે છે અને હેરાન કરે છે, તો અમે સ્થળ ચકાસણી કરતા ત્યાંથી તાત્કાલિક અમે લાગતા ઓળખતા અધિકારીઓને ફોન કર્યો, તો ગોધરા નગરપાલિકાના ફાયરમેન દ્વારા આ ઘોડાને કાબૂમાં લેવામાં આવ્યો છે। ઘરેથી નીકળી અને રોડ પર જવા નીકળતો હતો અને ઘોડો ઢૂંઢકાળીને આવ્યો અને મને મારવા આવે છે એવું સમજી મેં આ હાથ સીધો કરવા ગયો તો મારો અંગૂઠો જ કાપી નાખ્યો છે, કઈ બચકું બદલી લીધું છે અને ઈજા થઈ છે, હાલ હું દવાખાને છું।